નમસ્કાર દર્શક મિત્રો, કે ટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું રિયા. અમરેલી જિલ્લાના બગસરામાં શિવ બાબા માનવ સેવા ગ્રુપ દ્વારા દાતાઓના સહયોગથી નેત્ર નિદાન તેમજ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયેલ, જેમાં બોડી સંખ્યામાં લોકોએ લાભ લીધો. અમરેલી જિલ્લાના બગસરામાં શિવ બાબા માનવ સેવા ગ્રુપ દ્વારા વિવિધ દાતાશ્રીઓના સહયોગથી બાળ કેળવણી મંદિર ખાતે વિનામૂલ્યે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અમરેલી સુદર્શન નેત્રાલય સહયોગ મળ્યો હતો, જેમાં આંખના 283 દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. તદઉપરાંત આ કેમ્પમાં દંતયજ્ઞ, એક્યુપ્રેશર તેમજ રક્તદાન, ઇન્ડિયન રેડ ક્રોસ અમરેલીનો સહયોગ મળ્યો હતો, જેમાં 73 વ્યક્તિઓને રક્તદાન કર્યું હતું. તો બીજી બાજુ કેમ્પનું ઉદઘાટન દાતા લીલાબેન શાહ, સુધાબેન દોશી, મનસુખભાઈ, રસીલાબેન બ્રહ્મકુમારી, ડોક્ટર જીજે ગજેરા, ચતુરભાઈ ખૂટ તેમજ મહાનુભાવોએ દીપ પ્રગટાવીને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. દાતાશ્રીઓને ખાસ ઉપસ્થિતિ રહેલ અને જરૂરી માર્ગદર્શન આપેલ હોવાનું શિવબાબા માનવ સેવા કોઓર્ડિનેટર પંકજભાઈ ગાગડિયાએ જણાવ્યું. અશોક મણવર, કેટીવી ન્યૂઝ ગુજરાતી, અમરેલી. દ્વારકા જિલ્લાના વિવિધ ગામોમાં આહિર સમાજ દ્વારા વીર દેવાયત બોદરની પુણ્યતિથિની ઉજવણી માટે ઠેર ઠેર ગામોનો પ્રવાસ કરી નંદ આહિર દેવાયત બોદર સંસ્થા દ્વારા આયોજનની તૈયાર કરવામાં આવી. ગુજરાતમાં આહિર સમાજ એક એવો સમાજ છે જેની ગરવી ગાથા આજે પણ ઇતિહાસના પાને નોંધાયેલ છે. આહિર સમાજની રાષ્ટ્રભક્તિ માટેની વાત હોય કે બલિદાનની, આહિર સમાજ હંમેશા એક નવો ઇતિહાસ લખતો આવ્યો છે. ત્યારે સમગ્ર દેશમાં એવું કહેવાય છે કે આશરો તો આહિરનો. આ કહેવત પાછળ નંદબાબાથી માંડીને દેવાયત બોદર સુધીના ઉજળા સમાજ, જે આશરા ધર્મથી સમગ્ર વિશ્વની અંદર ઓળખાય છે, જેના આશરે આવ્યા પછી દ્વારિકાધીશ કૃષ્ણથી માંડી અને જૂનાગઢનો રાજવી રા નવગણ સુરક્ષિત રહી ચૂક્યા છે, જેના બલિદાનથી અમે સૌ ઉજડા છીએ, એવા અમારા આહિર સમાજના વીર સપૂત દેવાયત બાપા બોદર, એમના બલિદાનની યાદગીરી રૂપે એમની તિથિ ઉજવવા નિમિત્તે અમે આવતી રામનવમી એટલે કે 25/3/2018 એમના શુભ દિવસે, રામનવમીના દિવસે આહિર સમાજ દ્વારા આહિર એકતા મહોત્સવનું એક સરસ મજાનું આયોજન અમે કર્યું છે. અમે એવું વિચારીએ છીએ કે આ સામાજિક સમરસતાના ભાગરૂપે આહિર સમાજ એકતા તણે બંધાય. આહિર એકતા મહોત્સવ નંદ સમિતિના નેજા નીચે સમગ્ર ગુજરાતનો આહિર સમાજ એકતાને બંધાય, એક સૂત્રતાથી બંધાય અને એક નવી એકતાનું ઉદાહરણ સમગ્ર ગુજરાતની સમક્ષ પૂરું પાડે, એના ભાગરૂપે અમે દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના દરેક આહિર સમાજના ગામમાં એક એક ઘેર જઈ, એક એક ઘેરથી દરેક આહિરનું યોગદાન બની રહે એના ભાગરૂપે એક એક મુઠ્ઠી ઘઉં અને 151 રૂપિયાનું પ્રતિક દાન ઉઘરાવીએ છીએ. અને આના કારણે અમારા એક એક ઘેરથી આ આયોજનની અંદર યોગદાન, એમનો ભાગ, એમનો સહકાર અમને મળી રહ્યો છે. અને લગભગ 70 ગામનો પ્રવાસ પૂર્ણ કરી હાલ અમે 57 ગામે છીએ અને એકોએક ગામમાંથી એક એક આહિર યુવાન, વડીલ, તમામ વ્યક્તિઓનો અમને સંપૂર્ણ સાથ, સહકાર અને ઉત્સાહભેર યોગદાન મળી રહ્યું છે. ઇતિહાસ અને અકલ્પનીય બલિદાન પાયારૂપ છે. આહિર દેવાયત બોદર, જેમણે જૂનાગઢ રાજકુમાર રાન વઘણને બચાવવા માટે પોતાના પેટના દીકરા ઉગાનું બલિદાન હસતા મોઢે આપ્યું હતું, એના બલિદાનની યાદગીરી રૂપે નંદ આહિર દેવાયત બોદર સંસ્થા દ્વારા આહિર એકતા મહોત્સવનું આયોજન આવનારી રામનવમી એટલે કે 25/3/2018 દિવસે બોડીદર ગામે કરવા. સમાજ એવી ઐતિહાસિક ભવ્ય જ્ઞાતિ છે કે નંદબાબાથી લઈ, ભગવાન કૃષ્ણથી લઈ અને આહિર દેવાયત બોદર સુધી દરેકે પોતપોતાના ઇતિહાસની અંદર આશરા ધર્મ માટે થઈ અને પોતાના દીકરાના બલિદાન આપી દીધા છે અને બલિદાનને આજે દરેક સમાજો માનભેર યાદ કરે છે, એટલે જ આશરો આહિરનો વખણાય છે. તો આ અમારી અસ્મિતાની જાળવણી માટે અમે આવતી રામનવમી 25/3/2018 દિવસે બોડીદર ગામે એક ભવ્ય આહિર એકતા મહોત્સવનું આયોજન કર્યું છે. આ આહિર એકતા મહોત્સવની અંદર જામનગર જિલ્લો અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 250 ગામમાંથી આહિર સમાજની વસ્તીના દરેક ઘરેથી એક એક મુઠ્ઠી ઘઉં અને 151 રૂપિયાનું દાન છે એ ઉઘરાવવા માટે અમે નીકળ્યા છીએ. આ અમારા યુવાનો દ્વારા આ કાર્યક્રમ હવે જન આંદોલન બની ગયો છે અને આના માધ્યમથી સમાજના નાનામાં નાના માણસને જોડી અને ગુજરાત સ્તરનું સામાજિક સંગઠન આવતા દિવસોમાં બનવાનું છે. તો આ સામાજિક કાર્ય માટે થઈ અને આજે અમે બધા 57 ગામે આવ્યા છીએ. આજે અમારો આ 67મા ગામમાં પ્રવેશ છે અને 67મા ગામમાં આજે અમે એક એક મુઠ્ઠી ઘઉં અને 151 રૂપિયાનું દાન ઘરે ઘરેથી ઉઘરાવ્યું છે અને આ બાબતથી ગામના લોકોને માહિતગાર કર્યા છે. ગજબનો ઉત્સાહ જોવા મળે છે સમાજના લોકોમાં અને આ રીતે અમે અમારી અસ્મિતાની જાળવણી અને અમારા સમાજ સંગઠનની વ્યવસ્થા છે એ આ કાર્યક્રમના માધ્યમથી કરવાના છીએ. ગાંધીનગરમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે વિધાનસભાનું 2 દિવસીય સત્ર આગામી 14મીએ શરૂ થશે.
ગાંધીનગર વિધાનસભાનું બે દિવસીય સત્ર આગામી 14 જાન્યુઆરીએ મળશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે બજેટને લઈને વિધાનસભાનું બે દિવસીય સત્ર મળશે અને સાથે રાજ્યપાલના પ્રવચન સાથે ધારાસભ્યોની શપથવિધિનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ચિલોડાથી સરખેજ સુધીના 44 કિલોમીટર 6 માર્ગીય રસ્તા બનાવવાની મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારે ગુજરાતના રસ્તાઓનો વિકાસ માટે 1,677 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી છે, જેમાં ચિલોડાથી સરખેજ સુધીના 44 કિલોમીટરના રસ્તા માટે 846 કરોડ મંજૂર થયા છે. આ 44 કિલોમીટરના નેશનલ હાઇવે પર ટોલમાંથી મુક્તિ આપવામાં આવી છે. ગુજરાતની ભારતીય જનતા પક્ષની અમારી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી સરકારને માન્ય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી ભારત સરકારે નવા વર્ષની અને નવી સરકારને ખૂબ મોટી રકમની ભેટ આપી છે. અમારી સરકાર, અમારો પક્ષ એ વિકાસને ભરેલા છીએ અને ગુજરાતનો વધુ ને વધુ સર્વાંગી વિકાસ થાય અને ગુજરાતના દરેક તાલુકા જિલ્લાઓને રોડ રસ્તાઓનું વધુ ને વધુ વ્યવસ્થા પ્રાપ્ત થાય, સાથે સાથે જે રસ્તાઓ ખૂબ ગીચ ટ્રાફિક ધરાવે છે, અમદાવાદ જેવા મોટા શહેરને, સૌરાષ્ટ્રને અને ગાંધીનગરને જોડે છે એવા રસ્તાઓને વધુ પહોળા બનાવવામાં આવે, મોટા ફ્લાયઓવર સાથેની સુવિધાથી પૂર્ણ કરવામાં આવે એ માટે અમારી ગત સરકાર વખતે માર્ગ મકાન મંત્રી તરીકે મેં ભારત સરકારમાં જે દરખાસ્ત રજૂ કરેલી, એ દરખાસ્ત ભારત સરકારે અમારી નવી સરકાર આવ્યા પછી, આચારસંહિતા પૂર્ણ થયા પછી તુરત જ મંજૂર કરી છે અને એના ભાગરૂપે જે કામ થવાના છે એમાં સૌથી વધુ અગત્યનું જે કામ મંજૂર થયું છે એ સાણંદથી માંડીને છેક ચિલોડા સર્કલ સુધી જે 45 કિલોમીટરનો રોડ છે, જે અત્યારે 4 લેન રોડ છે, એ રસ્તાને 6 માર્ગીય બનાવવા માટે ભારત સરકારે 846 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ 846 કરોડમાંથી 50% રકમ એટલે કે 423 કરોડ રૂપિયા 100% ભારત સરકાર ગ્રાન્ટ તરીકે આપશે અને બાકીની 423 કરોડ રૂપિયાની રકમ એ ગુજરાત સરકારને સેન્ટ્રલ રોડ ફંડમાંથી દર વર્ષે લગભગ 500 થી 550 કરોડ રૂપિયાના જે કામો ભારત સરકાર તરફથી મંજૂર કરવામાં આવે છે એ પૈકી આ રકમનો ઉપયોગ કરવાનું રાજ્ય સરકારે ભારત સરકારને જણાવ્યું હતું, એની પર ભારત સરકારે મંજૂરી આપી છે. એટલે હવે સાણંદ 4 રસ્તાથી માંડી છેક ચિલોડા સર્કલ સુધી આ 45 કિલોમીટરનો જે રસ્તો છે તેમને 6 માર્ગીય બનાવવામાં આવશે અને ખાસ કરીને મુખ્ય જે જરૂરિયાત હતી કે આ રસ્તા ઉપર સાણંદ ચોકડી પાસે, ઉજાલા સર્કલ પાસે, પકવાન જંકશન પાસે, વૈષ્ણવદેવી જંકશન પાસે, કુંવારસર જંકશન પાસે, સરગાસર જંકશન પાસે, ગાંધીનગરમાં ઇન્ફોસિટી જંકશન પર જે 4 રસ્તા છે, જ્યાં અત્યારે 4 રસ્તા હોવાના કારણે ટ્રાફિક ગીચતાના ખૂબ મોટા પ્રશ્નો સર્જાય છે, નાગરિકોનો, વાહન ચાલકોનો સમય એમાં ખૂબ વ્યતીત થાય છે, પેટ્રોલ ડીઝલનો પણ એમાં ખૂબ વપરાશ થાય છે. આ બધી જ બાબતોના નિરાકરણ માટે આ કુલ જે 846 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ મંજૂર થયો છે એમાં આ તમામ 7-7 સર્કલ ઉપર 6 લેન ફ્લાયઓવર બનાવવામાં આવશે, સાથે સાથે જે 16 ભાગવત વિદ્યાપીઠથી શરૂ કરી ઝાયડસ હોસ્પિટલ સુધીનું જે સર્કલ છે જે ખૂબ ટ્રાફિક ધરાવે છે એ સર્કલ ઉપર 4 કિલોમીટરનો એલિવેટેડ રસ્તો બનાવવામાં આવશે, એટલે કે નીચેનો રસ્તો યથાવત ચાલુ રહેશે અને ઉપર 4.18 કિલોમીટર લાંબો
સિક્સ લેન આખો એલિવેટેડ નવો પુલ રૂપી રસ્તો બનાવવામાં આવશે, જેના કારણે નીચેનો ટ્રાફિક યથાવત રીતે પસાર થઈ શકશે અને ઉપરના સિક્સ લેન ઉપર સળંગ ટ્રાફિક કોઈપણ અડચણ વિના કોઈપણ ટ્રાફિક સિગ્નલ કે ચાર રસ્તા સિવાય સીધે સીધો આ ચાર રસ્તા પસાર કરી અને આગળ જઈ શકશે. આ સાત જે ફ્લાયઓવર બનશે એ અત્યારે સાતે જગ્યાએ ચાર રસ્તા છે, એટલે ટ્રાફિક જામના પીક અવર્સમાં ખૂબ ગંભીર પ્રશ્નો સર્જાય છે. મોટા મંદિરો, મોટી શૈક્ષણિક સંસ્થાઓ, સોલા ભાગવત વિદ્યાપીઠ, અન્ય મંદિરો વગેરે, વૈષ્ણોદેવી મંદિર. બ્યુરો રિપોર્ટ, કેટીવી ન્યૂઝ, ગુજરાતી, ગાંધીનગર. જેતપુરમાં વોરાવાડમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે શાખોત્સવ ઉજવાયો. જેતપુરમાં આવેલ સ્વામિનારાયણ મંદિર, જે ગાદી સ્થાન તરીકે પ્રખ્યાત છે, અહીં રોજ બહારથી દર્શન કરવા હરિભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવે છે. અહીંના કોઠારી નીલકંઠ સ્વામી રોજ ધૂન કીર્તન શ્રોતાના જનોને પોતાની અમૂલ્ય વાણીનો લાભ આપે છે અને હરિભક્તોનો રસ તરબોળ થઈને ધન્યતા અનુભવે છે. આ ગાદી સ્થાનમાં આજે શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શાકોત્સવમાં હજારો ભાવિકો ઉમટી પડ્યા હતા અને અનેક લોકોએ લાભ લીધો હતો. સાકોત્સવ રાખેલો છે. સાકોત્સવનો મહિના એવો છે કે ભગવાન સ્વામિનારાયણે ધોળિયા ગામની અંદર પોતે જાતે રીંગણાનું શાક લગાવ્યું છે અને સંપૂર્ણ ભક્તોને ખુશીને જમેડ્યા છે. ત્યારથી આ સંપ્રદાયની અંદર સાકોત્સવ ઉજવાતો આવે છે. અમારા દરેક સંપ્રદાયની અંદર સાકોત્સવ ભવ્યપતિ બની છે. એ પ્રણાલિકાને જીવંત રાખવા માટે આજે પણ સ્વામિનારાયણ રાજસ્થાનની જેટલી આયોજિત સાકોત્સવ રાખ્યો છે. એમાં જેતપુર અને જેતપુરના આદિવાસી ગામના હજારો ભક્તો આવ્યા છે. એ બધા આજે સાકોત્સવનો પ્રસાદ લેશે. દરેક દર્શક મિત્રોને મારો ભાવથી જય સ્વામિનારાયણ. નિલેશ મારૂ, કેટીવી ન્યૂઝ, ગુજરાતી, જેતપુર. હાલ સમય થયો છે વિરામનો, તો લઈશું એક વિરામ. ચપટી ભરી મીઠું બદલી શકે છે આપની રસોઈનો સ્વાદ. શું આપની ચપટીમાં છે એ જાદુ? તો હું તૃપ્તિ પટેલ આવી રહી છું અવનવી વાનગીઓ સાથે આપના ઘરે, આપનો સ્વાદ. તો જોવાનું ભૂલશો નહીં કેટીવી ન્યૂઝ ગુજરાતી ઉપર માત્ર ટૂંક સમયમાં. આપની ઘરે, આપનો સ્વાદ. માળિયાહાટીના જુથળ ગામે યુકે વાછાણી મહિલા એન્ડ હોમ સાયન્સ કોલેજ કેશોદ તેમજ એનએનસી શિબિર અંતર્ગત પશુ સારવાર કેમ્પ યોજાયો. જુથળ ગામે ગૌશાળા ખાતે પશુપાલન વિભાગ દ્વારા પશુ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પશુ રોગના નિષ્ણાત ડોક્ટર પરમાર દ્વારા કેમ્પના ગાય, ભેંસ, બળદ, વાછરડા, બકરા સહિત 184 પશુઓને વિવિધ રોગોની તપાસ કરી રસીકરણની ચકાસણી કરવામાં આવી હતી તેમજ જરૂરી સારવાર આપવામાં આવી હતી. કાર્યક્રમમાં સરપંચ બાલુભાઈ સિસોદિયા, ડોક્ટર મિતાબેન પરમાર, ડોક્ટર ભાવેશભાઈ, પત્રકાર ભરત સોદરવા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહીને કેમ્પને સફળ બનાવ્યો. આજ રોજ જુથળ મુકામે યુકે મહિલા કોલેજ કેશોદ તથા પશુપાલન ખાતું, જિલ્લા પંચાયત જૂનાગઢ તથા ગ્રામ પંચાયત જુથળના સહયોગથી જુથળ મુકામે ગૌશાળાની અંદર પશુ રોગ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરેલ છે. તેમાં બીમાર પશુને સારવાર આપવામાં આવેલ છે, વાછરડાઓને ખસીકરણ કરવામાં આવેલ છે તથા કૃમિનાશક દવાઓ આપવામાં આવેલ છે.
અંદાજે કુલ 184 પશુને સારવાર આપવામાં આવેલ છે. રમેશ કારિયા, કેટીવી ન્યૂઝ ગુજરાતી, માળિયાહાટીના. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રખંડ વિશ્વ હિન્દુ પરિષદની મહિલાઓ દ્વારા પ્રાંતિજ વિસ્તારમાં ગરીબી રેખા હેઠળ જીવતા વિસ્તારોમાં દાળ ચોખા સહિત કપડાઓનું વિતરણ કરવામાં આવ્યું. પ્રાંતિજ પ્રખંડ વિશ્વ હિન્દુ પરિષદના માતૃશક્તિની સેવાભાવી મહિલાઓએ પ્રાંતિજ શહેરમાં ભાખરીયા ટેકરા વિસ્તારમાં રહેતા જરૂરિયાતમંદ ઉત્તરાયણ પર્વ અંતર્ગત મંગલ મહોત્સવની ઉજવણી નિમિત્તે ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના ઘેર ઘેર જઈને ચોખા, દાળ સહિતની કરિયાણાની કીટ સાથે કપડાઓનું વિતરણ કર્યું હતું, જેમાં ઈડરના મનીષાબેન પંડિત, શર્મિષ્ઠાબેન ખમાર, ભારતીબેન ખમાર, ચંદ્રિકાબેન પટેલ, કલાબેન પારેખ, અરવિંદભાઈ ખમાર ઉર્ફ પશા રાજા ઉપસ્થિત રહીને જરૂરિયાતમંદને પહોંચાડ્યું હતું. સંજય રાવલ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, પ્રાંતિજ. રાજકોટમાં વ્યાજકવાદીઓના ત્રાસથી એક યુવાને પોલીસ કમિશનરની કચેરીમાં જ આપઘાત કર્યો હતો અને ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં જ આહિર પિતા પુત્રની ધરપકડ કરી. રાજકોટમાં યુવકે જીવ આપ્યા બાદ વ્યાજકવાદી પિતા ગોવિંદ ચાવડા અને પુત્ર ચિરાગ ચાવડા અને અન્ય એક સાગરદ દિવ્યેશ કવા સામે યુવકને વ્યાજની ઉઘરાણીમાં બેફામ માર મારી મોત માટે મજબૂર કરવાના આરોપસર ગુનો નોંધતા પ્રનગર પોલીસ આહિર પિતા અને પુત્રની મોડી સાંજે ધરપકડ કરી હતી. બનાવની પોલીસ ફરિયાદ મુજબ ઢેબર રોડ પર અટિકામાં શ્યામ શરફી મંડળી નામે નાણાં ધીરધાર કરાતા દિનેશ ચાવડા પાસેથી 6 માસ પહેલા 11.50 લાખની રૂપિયાની વ્યાજે લીધા હતા. મકાન પર રાજકોટની નાગરિક બેંકથી 15 લાખની લોન લઈને 3 ચેક આપીને 3 માસ બાદ ચેક થ્રુ 11.50 લાખ ચૂકવ્યા હતા, જેની પાસબુક એન્ટ્રીઓ પણ છે. નાણાં મળી ગયા હતા છતાં પણ આરોપી દ્વારા વધુ 2.80 લાખ રૂપિયાની વ્યાજ પેટે ચૂકવવા પડશે કહી ઉઘરાણીની ધાક ધમકી આપતા હતા. જે આજે બપોરના જે હરચંદભાઈ જગદીશભાઈ ખેમાણી જે છે, જેમણે સીપી સાહેબની ઓફિસે દવા પી દીધી, એમને સિવિલમાં સારવારથી લઈ ગયેલા, ત્યાં એમનું 6 વાગે ડોક્ટરે મૃત જાહેર કરેલા, જેના અનુસંધાને અમે FIR દાખલ કરી છે. FIRના અનુસંધાને જે નામો છે એમાંથી બાપ દીકરો બે જે છે એમાં દિનેશભાઈ, દિનેશ ઉર્ફે મામો ઉર્ફે રમણીકભાઈ ગોવિંદભાઈ ચાવડા, જેમનો વ્યવસાય છે એ આપણે ફાઇનાન્સનો કરે છે, અને એમની બેટી જે છે એ શ્યામ શરાફી મંડળી છે, એમનો દીકરો જે છે એ ચિરાગ ઉર્ફે રમણીકભાઈ ગોવિંદભાઈ ચાવડા, જે એમને સાથે એમાં મદદ કરે છે, જેમાં બંને આરોપી તરીકે છે અને ગણતરી કલાકમાં પકડી પાડેલ છે. સઘન પૂછપરછ એમને ચાલુ છે, એમાં હજી એમની તપાસ ચાલુ છે કે એમને શરાફી મંડળીના આડમાં બીજો કોઈ એવો ગોરખધંધો કરતા હોય જે કે ખોટા વ્યાજથી લઈને ખોટો ઊંચું વ્યાજ લેવું, ખોટા પૈસા બધાને આપીને વધારે પૈસા લેવા, એ જે બી કરતા છે એ આપણે જે પણ મળશે એમાંથી એમાં આપણે આગળ કાર્યવાહી કરીશું. ફરિયાદમાં 3 જણાના નામ છે, જેમાં દિવ્યેશભાઈ, દિલીપભાઈ કવા જે છે એને હાલમાં અમારે ગોતો મટેક ટીમમાં હાલમાં ફિલ્મમાં છે, એ મળી જશે એટલે એને તરત અટક કરશું. મૃતકે એમની પાસેથી 11 લાખ રૂપિયા લીધેલા, એમાં 2 લાખ જે છે એ શરાફી મંડળીમાંથી લીધેલા જે નોમિનલ વ્યાજ હતા, અને બાકીના જે 9 લાખ રૂપિયા છે એ આ દિનેશભાઈ પાસેથી લીધેલા, જેનું વ્યાજ એને 7% જેવું એને કીધું છે. ટોટલ 11 લાખ. 11 લાખમાંથી આ લોકોએ 6 મહિના પહેલા જે લીધેલા એમાં 3-1 મહિના પહેલા ચેકથી એમને 11,50,000 ચૂકવી આપ્યા છે. એમના વ્યાજ પેટે આ લોકોએ 2,80,000ની વધારે માંગણી કરેલી, જેના અનુસંધાને આજે મરણ જનાર એમની ઓફિસે જઈ અને વાટાઘાટો કરવા માટે ગયેલા, જ્યાં આ બનાવ બનેલો. આમાં જે 306ની કલમ અમે ઉમેરો કર્યો છે અને જે મની લોન્ડરિંગ એક્ટની કલમ 323, 504, 506 ખોટી રીતે પૈસાને કઢાવવા એની પણ અમે કલમો લગાડી છે. IPCની 386, 387 જેના અનુસંધાન ગુંદા કાલે અમે આમાં રિમાન્ડની માંગણી કરીશું, એમના ઓફિસનું સર્ચ પણ કરશું, અને જે પણ અમને મટીરિયલ મળી આવશે, જે ડોક્યુમેન્ટ મળી આવશે એના આધારે અમે આગળ કાર્યવાહી કરશું. કેમેરામેન મેરામભાઈ સોલંકી સાથે નરેન્દ્ર પીઠિયા, કેટીવી ન્યૂઝ ગુજરાતી, રાજકોટ. તો દર્શક મિત્રો, સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ www.ktvnewsgujarati.in પર જોઈ શકો છો. યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી શકો છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. ઇન્સ્ટા અને ફેસબુક પર ભી ફોલો કરી શકો છો. વિગતવાર સમાચાર માટે જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.